ઓલપાડ તાલુકાના સાયણ રોડના કોસમ અને કટડા ગામ વચ્ચે આવેલા તળાવમાંથી બે યુવાનોના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ પ્રકરણમાં બંને યુવાનોના મોતના કારણ પાછળ અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. રાંદેર વિસ્તારમાં રહેતા યુવક કમલ યોગેશ પટેલ તેની પત્ની ખુશ્બુ સાથે બાઇક પર સેગવા વસવારી ગામ જોવા માટે નીકળ્યા હતા. જોકે તેમની પુત્રી છેલ્લા 3 દિવસથી મામાના ઘરે હોવાથી આ દંપતી પોતાની દીકરીને લઈને સેગવા વસવારી જશે તેમ તેમના પરિવારજનોને કહ્યું હતું. જોકે ત્યારબાદ કોઈ અજાણ્યા ઈસમે ખુશ્બુના ફોન પરથી તેમના પરિવારજનોને જાણ કરી હતી કે આ મહિલા સાયણ રોડ પર બેભાન હાલતમાં મળી આવી છે. તેમ કહેતા આખો પરિવાર તેમને શોધવા માટે સાયણ રોડ પર દોડી આવ્યો હતો. જોકે આ ઘટના વચ્ચે કોસમ અને કટડા વચ્ચે આવેલા તળાવના કિનારે પાર્ક કરેલ કમલની બાઇક મળી આવી હતી. જોકે આ અંગે પોલીસને જાણ કરતા જ પોલીસે હાથ ધરેલી તપાસમાં કમલ પટેલ અને તુષાર નામના યુવકનો પણ મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. જોકે આ પ્રકરણમાં ખુશ્બુએ બાઇક સ્લીપ થતા આ ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે મૃતક કમલના ભાઈ દિવેશે જણાવ્યું હતું કે બાઇક સ્લીપ થઈ હોય તો ભાભી ખુશ્બુને પણ ઈજા પહોંચવી જોઈએ, પરંતુ તેમને કોઈ ઈજાના નિશાન નથી. જ્યારે તળાવમાંથી મળી આવેલા બીજા યુવક તુષારની પણ બાઇક 50 મીટરના અંતરે જ મળી આવી હતી. જોકે આખી ઘટનાને લઈને અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.